અંકલેશ્વરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારની હત્યા કરનાર પિતાને મનીષ મિસ્ત્રી નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કાનૂની રીતે મદદ કરવા સહિત ઘર પરિવારને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. અંકલેશ્વર તાલુકાના એક ગામમાં એક નરાધમે 5 વર્ષીય પુત્રીનું અપહરણ કરી તેને શૌચાલયમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પુત્રી રોવા લાગતા નરાધમની માતાએ તેને બાથરૂમમાં જોયો હતો. કટિંગ હાલતમાં તેને જોઈને નરાધમની માતાએ તેના પુત્રને પોલીસને હવાલે કરવા માટે બાળકીના પરિવારજનોને સોંપ્યો હતો. જોકે બાળકીના પરિવારજનો અને તેમના પિતાએ દુષ્કર્મ અંગેની વાત સાંભળીને રોષે ભરાઈ ગયા હતા અને જ્યારબાદ નરાધમને માર માર્યો હતો. નરાધમને મારવામાં આવતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંકલેશ્વર પોલીસે તેને હત્યાના ગુના બદલ તેની ધરપકડ કરી હતી. જોકે તેના હત્યાના ગુના બદલ ધરપકડ કરવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા ઉપર બાળકીના પિતાના સમર્થનમાં લોકોએ મુહિમ ચલાવી હતી અને તેમના સમર્થનમાં આવ્યા હતા. જોકે ભરૂચ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક પોલીસ હેડ કોન્સ્ટેબલે પણ હવે બાળકીના પિતાને ટેકો આપ્યો છે. હત્યાના આરોપમાં ઝડપાયેલા પિતાને નિર્દોષ છોડાવવા અને તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમને આર્થિક રીતે કોર્ટ કચેરીમાં મદદરૂપ થવા માટે તેઓએ જાહેરાત કરી છે. ભરૂચ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનીષ મિસ્ત્રીએ જાહેરાત કરી છે કે અંકલેશ્વરમાં જે 5 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર યુવાનને શોધીને તેના પિતાએ માર મારતા ગંભીર ઇજાઓના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. જોકે ત્યારબાદ અંકલેશ્વર પોલીસે હત્યા કરવાના આરોપસર પુત્રીના પિતાને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા, જેની મદદ પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેના પરિવાર કરશે. અંકલેશ્વરમાં રહેતા એક 5 વર્ષીય બાળા ઉપર એક યુવકે નજર બગાડી બાળકીને પટાવી ફોસલાવી શૌચાલયમાં લઈ ગયો હતો, જ્યાં તેણે માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચરી તેને મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ બાળકીના પિતાને થતા તેણે આરોપી લાલુ રાજુ બિહારીને શોધી નાખી તેને માર માર્યો હતો. ગંભીર ઇજાઓને પગલે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે બાળકીના પિતાની હત્યાના ગુના બદલ ધરપકડ કરી હતી. જોકે બાળકીના પિતા આર્થિક હાલત બરાબર નહીં હોવાથી ભરૂચ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનીષ મિસ્ત્રીએ ઘટનાની જાણ થતાં જ તેમણે બાળકીના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકીના પિતાને જેલમાં હોવાથી પરિવારનું ગુજરાન ચાલી શકે તેમ પણ નથી. આવા સંજોગોમાં બાળકીના પિતા નિર્દોષ છૂટે તે માટે નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની લડત માટેનો તમામ ખર્ચ પોલીસ હેડ કોન્સ્ટેબલ મનીષ મિસ્ત્રી સાથે તેમના પરિવારે ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે.